તો આજથી દેશભરના આઠસો સોળ જેટલા નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા દસથી લઈને પંદર રૂપિયા સુધીનો વધારો થયો છે હાલ દેશભરમાં આઠસો સોળ જેટલા નેશનલ એક્સપ્રેસ હાઇવે કાર્યરત છે જે પૈકી ઓગણપચાસ એક્સપ્રેસ હાઇવે ગુજરાતમાં છે જ્યાંથી પસાર થતા વાહન ચાલકોને આ ભાવ વધારો અસર કરશે ખાસ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે પ્રવાસીઓને દસ ટકા વધારે ટોલ ટેક્સ યૂકવવાનો વારો આવ્યો છે તો વડોદરા કોર્પોરેશન શનિવારથી મિલકત વેરામાં વધારો લાગુ કરશે બજેટ સત્રમાં મિલકતવેરામાં વધારો કરવા મંજૂરી આપી હતી કોમર્શિયલ મિલકતમાં ત્રીસના બદલે પાંત્રીસ અને રહેઠાણમાં સોળના બદલે વીસ રૂપિયા કરવામાં આવ્યા છે કોર્પોરેશન મિલકતવેરાની સાથે પ્રથમ વખત પર્યાવરણ કર પણ લાગુ કરશે તો વલસાડમાં સહારા ઇન્ડિયાની અલગ અલગ બચત યોજનામાં પૈસા ડૂબ્યા હોવાની ફરિયાદ નોંધાઈ સહારા ઇન્ડિયા સામે ચુમ્માલીસ લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે છેલ્લા દસ વર્ષથી લાખો લોકોના નાણાં બચત યોજનામાં ફસાઇ ગયા છે વલસાડના કોસંબાના ત્રણ રોકાણકારોએ તેમના નાણાં પરત ન કરતા ચોત્રીસ પોઈન્ટ છેતાલીસ લાખની પીંડીની ફરિયાદ નોંધાવી આ ફરિયાદમાં કંપનીના માલિક તમામ હોદ્દેદારો વલસાડ અને વાપીની ઓફિસોના મેનેજર અને એજન્ટ સહિત એકતાલીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે સુરતમાં સરકારી અનાજ કૌભાંડ અંગે મોટી કાર્યવાહી કરી એસઆઈટીએ પંદર લોકોને પીબીએમ હેઠળ રાજ્યના અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા સચિનના ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સહિત પંદર લોકો સામે કાર્યવાહી કરાઈ સચિન ગોડાઉનમાંથી એક કરોડથી વધુનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો તેમજ સચિન પોલીસે કાળાબજારીમાં લઈ જવાતી સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી જે સચિન વિસ્તાર